સિદ્ધપુર પાલિકાની નોટિસ બાદ પણ બંધ ના કરેલા સ્વિમિંગ પુલમાં કિશોર ડૂબી જતા મોત સિદ્ધપુરમાં નગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં આવેલ સ્વિમિંગ પુલમાં મિત્રો સાથે નહવા પડેલા કિશોરનું ડૂબી જવાથી મોત થયું હતું આ સ્વિમિંગ પુલમાં ફાયર સેફ્ટીની એનઓસી ના હોય પરંતુ બચાવ કામગીરીના પૂરતા સાધનો પણ ન હતા નગરપાલિકા દ્વારા પંદર દિવસ પૂર્વે બંધ કરી દેવા માટે સંચાલક અશ્વિન પટેલને નોટિસ આપવાઈ હતી છતાં તે બંધ ના કરાયો હતો જેમાં કિશોરનો ભોગ લેવાયો છે ત્યારે સંચાલકની ગંભીર બેદરકારી તેમજ નોટિસ બાદ પણ હાથ ઉપર હાથ ધરીને મૌન રહેલ પાલિકા તંત્ર સામે પરિવારમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડમાં માસુમ બાળકોના મોત બાદ રાજ્યભરમાં એનઓસી વગરના સ્થળો સામે કાયદેસર પોલીસ ફરિયાદ નોંધવા માટે સરકારનો આદેશ હતો છતાં માત્ર સિદ્ધપુર નગરપાલિકા દ્વારા એનઓસી અને સાથે પૂરતા બચાવના સાધનો ના હોવા છતાં બંધ કરવા માટે નોટિસ આપી જાણે પોતાની જવાબદારી પૂર્ણ કરી લીધી હોય અને જવાબદારી પૂર્ણ કરી લીધા હોવાના પછી મૌન માનીને બેસી ગઈ હતી સંચાલક પણ નોટિસ મળ્યા બાદ કાયદાને ઘોડીને પી જઈ બેરો કટોક પંદર દિવસ સુધી આ સ્વિમિંગ પુલ ચાલુ જ રાખી બાળકના જીવને જોખમમાં મૂક્યા હતા ચાર મિત્રો સ્વિમિંગ પુલમાં નાવા જતા એક સગીર પાણીમાં ડૂબી જતા તેનું મોત થયું છે જેનું મોત થયું છે તેનું નામ અફાન કુરેશી ઉંમર સોળ વર્ષનું હોવાનું જાણવા મળી રહ્યું છે સ્ટાર ન્યૂઝ સેવન પાટણ